विद्यार्थी मित्रों धोरण 8 मैथ्स चैप्टर 2 एकचल सुरेख समीकरण वीडियो 6 विभाग बी कुल પ્રશ્નોના ઉકેલમાં આપણે કેટલાક આગળ દાખલા શીખેલા એમાં આપણે 11મો દાખલો જોઈએ સ્વાધ્યાય 2.2 નો દાખલો 12 આ છે રવિની આગળ ઉંમરવાળા દાખલા આવ્યા હતા એના જેવાજી હું તમને રકમ વાંચી અને સમજાવું 2.2 નો દાખલો 12 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો રવિની હાલની ઉંમર આપણને ખબર નથી રવિની હાલની ઉંમર x વર્ષ છે 15 વર્ષ પછી એમાં 15 ઉમેરવાના x 15 પામાય એવું કહ્યું છે કે 15 વર્ષ પછી રવિની હાલની ઉંમર કરતા 4 ગણી થશે આ લીટી બરાબર ધ્યાનથી વાંચજો કે 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમર કરતા 4 ગણી થશે તો ધ્યાનથી આપણે જોઈએ કે હાલની ઉંમર x વર્ષ છે અને 15 વર્ષ પછીની ઉંમર x 15 વર્ષ છે પણ 15 વર્ષ પછી રવિની હાલની ઉંમર 4 ગણી થશે 15 વર્ષ પછી રવિની હાલની ઉંમર કરતા 4 ગણી થશે તો આ 4 ગણી થાય એને સરખી કરવી હોય તો આને 4 વડે નહીં ગુણવાના આને 4 વડે ગુણી નાખવાનું એટલે હવે આ દાખલો આપણે આગળ 2.2 નો 10મો શીખ્યા હતા અને જેમ તમે એ ડબલ્યુ માં પૂરો કરી દેજો હવે આ થયા ઉંમરવાળા દાખલા હવે આપણે ક્રમિક સંખ્યાઓ વાળા દાખલા લઈએ એ આપણે એક જ સરખા દાખલા જે એટલે સાથે લઈએ છીએ ઉદાહરણ 9 છે એની હું રકમ તમને ધ્યાનથી વાંચું છું એ જોઈએ આપણે જો 11 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો આ ગુણિતો શોધો 3 ક્રમિક સંખ્યાઓનો મતલબ થાય હું તમને ઉદાહરણ આપું કે ભઈ એક સંખ્યા માનો કે 12 છે એની પછીની ક્રમિક સંખ્યા 13 આવે એની પછીની ક્રમિક સંખ્યા એક એક ઉમેરતા જાઓ તો આ ક્રમિક સંખ્યા બનતી જાય એમ આપણને ખબર નથી કે ક્રમિક સંખ્યા કઈ છે તો આપણે પહેલું જ 11 નો એક ગુણિત આપણને ખબર નથી કયો છે તો આપણે x ધારી લીધો હવે જ્યારે ગુણિત શબ્દ આવે ને એટલે એની અંદર તમારે ઘડીઓ બોલતા જવાનું કે ભાઈ એક્સ પછીનો 11 નો ગુણિત કયો આવે તો 11 ઉમેરતા જાય આમાં જેમ આપણે એક એક ઉમેર્યો એક એક ક્રમિક સંખ્યા લીધી એમ 11 ને ગુણિત ક્રમિકમાં લેવાના છે એટલે 11 ના ઘડિયામાં આવતી સંખ્યા લેવાની તો પહેલી સંખ્યા x ધારીએ તો બીજી x 11 આવે બીજા 11 ઉમેરીએ તો x 11 માં 11 ઉમેરીએ એટલે x 22 આવે એટલે 3 ક્રમિક 11 ના ગુણિત મળી ગયા આપણને x x + 11 x + 22 અને ત્રણેયનો સરવાળો છે 363 તો આપણે એનું સમીકરણ બનાવીએ x x 11 x 22 = 363 એક બે ત્રણ એક જોડે લાવીએ 11 અને 22 નો સરવાળો કરીએ એટલે 33 થાય હવે 33 થી કુદીને પેલી બાજુ મોકલીએ એટલે 330 જવાબ આવે હવે 3x = 330 માટે x = 330 / 3 એટલે x = મને જવાબ મળી ગયો 110 હવે આપણે ધારીતું આ જે 3 છે ને એ આપણે જવાબમાં લઈ લેવાના છે માટે એક ગુણિત કેટલો હતો x ના બદલે 110 બીજો ગુણિત x + 11 હતો એટલે 110 માં 11 ઉમેરીએ તો 121 થાય ત્રીજો ગુણિત x 22 હતો તો 110 માં બીજા 22 ઉમેરીએ તો 132 થાય આ ત્રણેયનો આપણે સરવાળો કરીને ચેક કરીએ તો આપણને 363 મળી જશે કે તાળો મેળવીને તમે ચેક કરી શકો એના જેવો બીજો એક દાખલો છે જુઓ સ્વાધ્યાય 2.2 નો દાખલો 7 છે એમાં એવું કહ્યું છે કે 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે જેમ આપણે 11 ના 3 ક્રમિક ગુણિત લીધા હતા એમ આમાં તમારે 8 ના લેવાના એટલે પહેલો x લેવાનો બીજો x 8 લેવાનો ત્રીજો x 16 લેવાનો અને ત્રણેયનો સરવાળો 888 લેવાનો એ તમે જાતે કરી શકશો આ સેમ ટુ સેમ આગળના દાખલા જેવો જ છે હવે બીજો એની પછીનો દાખલો જોઈએ સ્વાધ્યાય 2.2 નો દાખલો 6 જોઈએ જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યા શોધો મેં હમણાં તમને અહીંયા શીખવાડ્યું 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા એટલે એક એક ઉમેરતા જવાનું તો પહેલું આપણે જોઈએ ધારો કે એક પૂર્ણાંક સંખ્યા x છે બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા એમાં એક ઉમેરો એટલે x + 1 બનશે ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા બીજો એક ઉમેરો એટલે x + 2 બનશે અને ત્રણેયનો સરવાળો 51 છે તો એની અંદર આપણે જોયું સમીકરણ x + x + 1 + x + 2 = 51 કૌંસ ખોલી નાખ્યા એટલે x વત્તા x પ્લસ 1 વત્તા x પ્લસ 2 બરાબર 51 એક બે ત્રણ વખત x આવે એટલે 3x અહીં એક અને બે નો સરવાળો થાય 3 બરાબર 51
હવે આપણે આગળ સમીકરણ આ રીતે શીખી ગયા છે, ત્રણ ને પેલી બાજુ મોકલો એટલે 91 માંથી 3 જાય 48, 3 છેદમાં 48 ના છેદમાં 3 એટલે 16 તરી 48 એટલે x બરાબર 48, એની અંદર એક ઉમેરો 49, એમાં એક ઉમેરો 50. આ રીતે તમે હોમવર્કમાં એ દાખલો આન્સર સાથે કમ્પ્લીટ પૂરો કરજો. આટલેથી મેં અધૂરો રાખ્યો છે, તમે HWમાં પૂરો કરી દેશો. હવે સ્વાધ્યાય 2.2 નો દાખલો 8 લો, એની હું રકમ વાંચું છું એ જોઈએ આપણે. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો. આપણને 3 ક્રમિક સંખ્યાઓ ખબર છે ઉપર આપણે જોઈએ પ્રમાણે. જો ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, આપણે પહેલા x લીધી, x પ્લસ 1 લીધી અને x પ્લસ 2 લીધી. હવે ત્રણેય ક્રમમાં ગુણવાના છે. કેવી રીતે જોજો, પ્રથમ સંખ્યા x ને 2 વડે ગુણતા એટલે 2x થાય. બીજી સંખ્યા x પ્લસ 1 ને 3 વડે ગુણતા, તો આ x પ્લસ 1 હતું, જ્યારે આવી દ્વિપદી આવે ને એને આ રીતે ગુણવાના હોય ને તો દ્વિપદીને કૌંસ લઈ લેવાનો. x પ્લસ 1 ને 3 વડે ગુણતા, આ બેનો ગુણાકાર કરો તો 3x વત્તા ના વત્તા 3 એકા 3 એટલે 3x વત્તા 3 થઈ જશે. ત્રીજી સંખ્યા હતી x પ્લસ 2, એને 4 વડે ગુણતા તો 4 કૌંસમાં x પ્લસ 2, આ બેનો ગુણાકાર કરો તો 4x વત્તા ના વત્તા 4 2 8 એટલે આપણને 3 સંખ્યા મળી ગઈ. એક ત્રણેયનો સરવાળો 74 છે. તો જો સમીકરણ શું બન્યું, 2x પ્લસ 3x પ્લસ 3 એ અહીંથી લેવાનું, 4x પ્લસ 8 એ અહીંથી લેવાનું અને સરવાળો આવે 74. હવે કૌંસ ખોલીએ આપણે તો જો 2x વત્તા 3x પ્લસ 3 પ્લસ 4x પ્લસ 8 બરાબર 74. હવે આ બધા x વાળા પદો સાથે લો, 2x અને 3x 5x, 5xમાં 4 ઉમેરો એટલે 9x, 3 અને 8નો સરવાળો કરો 11 બરાબર 74. હવે 11 ને પેલી બાજુ મોકલી અને આપણે જે પ્રમાણે આગળ દાખલા ગણ્યા એ આન્સર સાથે આ દાખલો તમે કમ્પ્લીટ પૂરો કરજો. ઓકે, થેન્ક યુ.